शिक्षण माटे घातक छे, दान सहायक छे। रद्द करो भाई रद्द करो, दान सहायक रद्द करो। रद्द करो भाई रद्द करो, दान सहायक रद्द करो। शर्म करो रे ओ सरकार, युवा भरे छे बेरोजगार। हमारी मांगनी शिक्षक, हमने જોઈએ કાયમી શિક્ષક, हमने જોઈએ કાયમી શિક્ષક, અરવલ્લીને જોઈએ કાયમી શિક્ષક, સામરાજીને જોઈએ કાયમી શિક્ષક। સ્વાગત કરું છું। આજે આ યાત્રા અમે હવે પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ। અત્યારે મોડાસામાં છીએ, અરવલ્લી મોડાસામાં છીએ અને આ મોડાસામાં અમે જે જન પ્રતિસાદ જે રીતે મળી રહ્યો છે અને ખાસ કરીને એવું નથી કે મોડાસા, ગુજરાતના જેટલા પણ જિલ્લા અમે અત્યાર સુધીમાં જોઈએ તો 15 જેટલા જિલ્લા તો અમે કહી શકીએ, પરંતુ એની સાથે સાથે જોવા જઈએ તો 25 જેટલા તાલુકાઓ અમે ફર્યા છીએ। જ્યારે આટલા વિસ્તારોમાં ફર્યા અને જે સામાન્ય લોકો જે વર્તમાનનો જે મુદ્દો અમે લઈને જે ચાલ્યા છીએ, જે ખાસ કરીને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો, એમાં અમે જે મૂળ બાબત જે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો એની પાછળ રહેલો જે હિડન એજન્ડા હતો, એ હિડન એજન્ડા અમે સામાન્ય લોકોને સમજાવવામાં સફળ રહ્યા છીએ। સામાન્ય લોકો એ હવે અમારી સાથે આ મુદ્દા સાથે સંકળાયેલી છે અને જ્યારે કહી શકાય કે આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે એ ટ્રાઇબલ બેલ્ટ આ મુદ્દાને સંપૂર્ણ રીતે એ કોઈપણ પાર્ટીનો નેતા હોય, કોંગ્રેસ, ભાજપ, આપ કે અન્ય અપક્ષમાં પણ હોય, એ છતાં તમામ લોકો જે છે આ મુદ્દાને સમજી રહ્યા છે અને આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે। ત્યારે હવે જ્યારે આ લડત પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે ત્યારે મારે આ માધ્યમથી દરેક જે ટેટટાટ ઉમેદવારો છે, જે ઘરે બેસી અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છે, એમને એક સંદેશ આપવો છે કે અત્યાર સુધી અમે આ તમારી લડાઈ લડી છે, હવે અર્જુન બનવાનો વારો એ તમારો છે। અમે સારથી બની અને ગુજરાતના એક એક તાલુકા, એક એક ગામડા ખૂંદી વળ્યા છીએ। હવે તમે આગળ આવો અને આ હકની લડાઈ જ્યારે આપણે લડવા જઈ રહ્યા છીએ ત્યારે હવે આપણી પાસે પરમિશન છે। પહેલાં તો એવા બહાના કાઢતા કે ગાંધીનગર આવીએ છીએ અને સાહેબ અટકાયત કરી લે છે, ગાંધીનગર આવીએ છીએ કે રહેવાની વ્યવસ્થા નથી થતી, ગાંધીનગર આવીએ છીએ તો ક્યાં જવું શું કરવું ખબર નથી પડતી। આટલા અમે કહી શકાય કે દાંડીથી જ્યારે જોડે નીકળ્યા, બરાબર, અડધા લોકો જમી રહ્યા છે, અડધા લોકો અહીંયા તમારી સામે છે, ત્યારે અમે વિચાર્યું નહોતું કે મારું રાતે સૂવાનું ક્યાં હશે, જમવાનું ક્યાં હશે, પણ કહેવાય ને કે આગે આગે ગોરખ જાગે, એમ બધું થતું રહ્યું। આ ઈશ્વર, આ દૈવિક શક્તિ આપણી સાથે હોય જ છે, જે કોઈને કોઈ રીતે આપણે સપોર્ટ કરતી હોય છે। તમને જીવનમાં એટલું તો અંજવાળું ભગવાન દેખાડે છે, તમારી આંખ એટલી મજબૂત છે, તમારે આગળનું સ્ટેપ શું મૂકવું ને એ તો ભગવાન તમને આ દ્રષ્ટિથી તમને આપેલું છે। અમે એક સ્ટેપ માંડીએ છીએ ત્યાં બીજું સ્ટેપ દેખાય છે, બીજું સ્ટેપ માંડીએ ત્યાં ત્રીજું સ્ટેપ દેખાય છે, અમે બસ ચાલ્યા જઈએ છીએ। અને અત્યારે જે ચાલી અને અમે મોડાસા સુધી પહોંચ્યા છીએ, શુક્રવારની 20 તારીખે આ યાત્રા ગાંધીનગર આવી રહી છે। બપોરના 1 વાગે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થવાના છીએ। ત્યારે અમે આશા અપેક્ષા રાખીએ છીએ તમારી પાસેથી કે જો તમે ભાવિ શિક્ષક બનવા માગતા હોય, કાયમી શિક્ષક બનવા માગતા હોય, એ ભાવિનું ઘડતર કરવા માગતા હોય કે જે ભાવિ આવનાર દિવસોમાં કંઈક પરિવર્તન લાવે, કંઈક બદલાવ લાવે અને જે આ રૂઢિગત પ્રણાલીઓ અથવા તો કહી શકાય જે રૂઢિચુસ્તતા છે એમાંથી કંઈક નવીન કરે, આપણને એક નવી દિશા બતાડે, જે પ્રકારનું તમે કહી શકાય કે સમાજનું ઘડતર કરવા માગતા હોય તો કાયમી શિક્ષકની જો તમે નોકરી કરવા માગતા હોય તો દરેકને વિનંતી કરીએ છીએ કે આવો આપણે બધા જ રવિવારે ભેગા થઈએ અને શુક્રવારે ભેગા થઈએ અને આજે 20 તારીખ છે ત્યારે 1 વાગે હું આશા અપેક્ષા રાખું છું કે ગુજરાતનો તમામ बेरोजगारी होय, हूँ शब्द वापरू छूं बेरोजगारी होय, फक्त टेट टाट नहीं, संपूर्ण रीते जे शिक्षित है, जे तमाम प्रकार की काबिलियत धरावे छे, जे केपेबल छे अने सरकारी नौकरी की झंखना राखे छे, ए तमाम बेरोजगार युवानोने हूँ अपील करूँ छूं कि एक वागे बात ये छे के कोईपण व्यक्तिनु जॉब सेटिस्फेक्शन एनो व्यावसायिक संतोष जो उन्नत बने तो ज गुणवत्तावाळुं उत्पादन शक्य बने छे। एटले इंडस्ट्रियल मैनेजमेंट, एज्युकेशन मैनेजमेंट अने एज्युकेशनल एंड इंडस्ट्रियल साइकोलॉजीना सिद्धांतों पर थयेला संशोधनों एम बतावे छे के शिक्षकोनु व्यावसायिक संतोष जो ऊँचो जाए तो शिक्षण की गुणवत्ता ऊँची आए। एटले गुणवत्तासभर नागरिक जो आपणे तैयार करवा होय तो आपणे आ 11 महीनाना कॉन्ट्राक्ट बेजवाली पद्धति में बहार निकली जाइए अने शिक्षकोने कायमी एवं सरस मजानु काम आपीए कि जेथी करीने तेमनुं जॉब सेटिस्फेक्शन ऊँचू जाए अने शिक्षण की गुणवत्ता असरकारक बनावी शकाय अने ए राष्ट्रना हितमां छे। कारण के व्यक्ति निर्माण नी प्रक्रिया ये शिक्षण द्वारा थाय छे अने व्यक्ति निर्माण करवानुं कार्य शिक्षण करे छे अने ए शिक्षणनो असरकारक अमल करनार शिक्षक छे। एटले शिक्षणनी अवगणना राष्ट्रना हितमां नथी। मैं एवुं सांभळ्युं छे के आ कॉन्ट्राक्ट पद्धतिथी 11 मास माटे शिक्षकने निमणूक आपवानी वात मात्र गुजरात राज्यमां ज छे। एटले खेतीवाड़ी में अपने वधु माणसोनी जरूर होय त्यारे दाड़िया के मजूरो लावीए। हवे एने एक दिवस माटे मजूरी कामे राखीए, घणा एने एक वर्ष माटे कॉन्ट्राक्ट बेसथी भागीदारी आपे। हवे जे व्यक्ति आवी रीते जे ते मालिकना खेतीवाड़ी क्षेत्र में काम करवा आवे छे एने एक दिवस में के एक वर्ष में एक क्षेत्र साथे ममत्व बंधाय खरू? जे मालिक ने अनुभवाय जे लागणीओ, जे भावनाओ, जे तमन्ना उत्तम उत्पादन करवानी ए एक दिवसना के एक वर्षना कॉन्ट्राक्ट बेस थी राखेला माणस थी ए बलवत्तर बने खरू? आ मूलभूत समस्या छे। एटले अपना केटलाय अनुभवों पछी आ राष्ट्रे कायमी शिक्षकनी भरती करवानो विचार कर्यो हशे अने एटले शिक्षण ए तो लागणीओनी लीलाभूमि छे। मजबूत बनता हता एमां मानवीय अभिगमोनी गुंजाश ऊभी थती हती। अहींया तो शुं थवानुं, ले देव चोखा ने मूक मारो छेड़ो। एटले आपणा पुरोगामीओ एवा शिक्षकोने सन्मानता रह्या। आपणा प्रवर्तमान वडाप्रधान श्री नरेंद्रभाई मोदी पण ज्यारे गुजरातना मुख्यमंत्री हता त्यारे ए जेमनी पासे घणा वर्षो भण्या छे एवा शिक्षकोनुं गुजरात कॉलेजमां गुरुपूर्णिमाने दिवसे सन्मान कर्युं हतुं। आ उपरांत नरेंद्रभाई ज्यारे भावनगर आव्या त्यारे वडनगरनी हाईस्कूल में ये जे शिक्षिका बेन पास भण्या था ये 3-4 वर्ष एमना शिक्षण थी प्रभावित थया था अने भावनगरनी मुलाकात वखते एमणे तरत ज कह्युं के मारा गुरु माता एवा शिक्षिका बेन ने मारे वंदन करवा जवुं छे। हवे आ भाव, आ भावनाओ, आ लागणी, आ संवेदना 11 महीनाना कॉन्ट्राक्ट बेज वाला शिक्षक थी विद्यार्थी और शिक्षक वच्चे आवो नातो बंधाशे। आ एक मोटी समस्या।